સુરતનો પાયાનો ઉદ્યોગ ગણાતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના અભવરમાં સંપડાયો છે, જેને લઈ રત્નકલાકારોની હાલત કફોડી થઈ છે. ત્યારે હવે હીરા ઉદ્યોગકારો પણ આ મંદી સામે ઘૂંટણીએ પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હીરા ઉદ્યોગોમાં જાણીતું નામ ગણાતા કિરણ જેમ્સમાં અત્યારે 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને રત્નકલાકારો અને હીરા ઉદ્યોગના નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વખતે દિવાળી સુધી કોઈ પણ કારખાના ચાલુ રહે તેવી શક્યતાઓ લાગતી નથી. વૈશ્વિક મંદીની અસર સમગ્ર હીરા ઉદ્યોગમાં દેખાઈ રહી છે, ત્યારે હીરા ઉદ્યોગમાં આવેલી કાર્મી મંદીનો પુરાવો આપતી વિગતો સામે આવી છે. હીરા ઉદ્યોગમાં મોટું નામ ગણાતા કિરણ જેમ્સ દ્વારા આગામી તારીખ 18 થી 27 ઓગસ્ટ દરમિયાન તહેવાર નિમિત્તે રજા રાખવામાં આવી હોવાનું અને આગામી તારીખ 28 ઓગસ્ટથી કંપની રાબેતા મુજબ શરૂ રહેશે એવી જાહેરાતના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળબળાટ મચી જવા પામ્યો છે. કાર્મી મંદીને કારણે હોલ્ડિંગ કેપેસિટી નહીં હોય તેવા નાના મોટા યુનિટ માર્ચ મહિના પછી એક બંધ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં પરિસ્થિતિ ગંભીર બનતા આવા કારખાનેદારો કામના કલાકો ઘટાડવા સાથે 2-2 કે 3-3 દિવસની રજા આપી રહ્યા હોવાની ફરિયાદો ડાયમંડ વર્કર યુનિયન પાસે આવી રહી છે. પ્રોડક્શન વધતા ઉત્પાદન પર કાપ મૂકવા માટે આ રીતે નાના મોટા યુનિટો રજા આપવામાં આવતી હોવાનું જાણકારોનું કહેવું છે. તે દરમિયાન ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી પેટી કિરણ જેમ્સને આગામી તારીખ 18 થી 27 ઓગસ્ટ દરમિયાન તહેવાર નિમિત્તે રજા આપવામાં આવી હોવાની જાહેરાત કરી છે, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ રીતે મોટી કંપની દ્વારા વેકેશનની કરાયેલી જાહેરાત મંદીને કારણે હીરા ઉદ્યોગની કઠળેલી સ્થિતિનો પુરાવી આપી જાય છે. કિરણ જેમ્સમાં મુંબઈ અને સુરતમાં મળી નાના મોટા 50,000 જેટલા કર્મચારી નોકરી કરે છે. કિરણ જેમ્સના વલ્લભ લાખાણીએ જણાવ્યું હતું કે હાલ મંદીને કારણે પોસાતું નહીં હોવાથી તહેવારોના દિવસોમાં વેકેશન રાખવાનો નિર્ણય કરાયો છે. આ રીતે લાઇફમાં પ્રથમ વખત 10 દિવસનું વેકેશન રાખવામાં આવી રહ્યું છે. માર્કેટને સંતુલિત કરવા અને ભવિષ્યમાં કારીગરોને પણ સાચવી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. એક પણ કારીગરને છૂટા કરવામાં કાલે જ એક વર્લ્ડની મોટા મોટી ડાયમંડ કંપની કિરણ જેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે. 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી, તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એવી મારી અમારી માંગણી છે. અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે, કારણ કે મંદીનો કેવી અસર છે, જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની 10 દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યું છે હીરા ઉદ્યોગ. સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ. સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે, કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે, તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ. રત્નકલાકારો બેરોજગાર છે, એમને પણ આપણે મદદ કરી શકીએ. તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે. સુરત અને દેશમાં નામ ના ધરાવતી સૌથી મોટી હીરા કંપની કિરણ જેમ્સે તહેવારો પર વેકેશન જાહેર કર્યું છે, ત્યારે સરકારે સમજવાની જરૂર છે કે જો આટલી મોટી કંપની વેકેશન જાહેર કરે છે તો મંદીની કેટલીક મોટી અસર પડી રહી છે. સરકારે આ મામલે તાત્કાલિક કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ, જેથી કરીને રત્નકલાકારો સાથે દેશના વિકાસમાં ફાળો આપતી હીરાની કંપનીઓના માલિકોને રાહત થાય અને ફરી પાછો હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થાય. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.